ગયા લેક્ચરમાં આપણે ટી એચ મોર્ગનના પ્રયોગ વિશે જે છે એ અભ્યાસ કર્યો બરાબર આ ટી એચ મોર્ગનને જે છે એ શું કહેવાનું હતું તો કે એણે કહેવાનું હતું એને જે છે એ અભ્યાસ ઉપરથી સાબિતી આપી કે જ્યારે કોઈ પણ લક્ષણ માટેના બે અલગ અલગ લક્ષણ માટેના જનીનો જો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો એ શું દર્શાવે છે સહલગ્નતા દર્શાવે છે ટી એચ મોર્ગને મહત્વનું જે છે એ બતાવ્યું શું દર્શાવ્યું સહલગ્નતા એટલે જે મેન્ડેલ એનું 9:3:1 નું પરિણામ પ્રાપ્ત થવું જોઈએ એ થતું નહોતું કારણ તો કે જનીનો એકબીજા સાથે જોડાયેલા રહેતા હતા એટલે એને કીધું કે સહલગ્નતા જોવા મળે છે અને નવા લક્ષણો જે આવે એટલે કે પિતૃપેઢી કરતાં અલગ બે લક્ષણો જે મિક્સ થાય એને કહેવામાં આવે છે પુનઃસંયોજન બરાબર તો એના જે અલગ અલગ પ્રયોગો હતા એ બંને મુખ્ય પ્રયોગોમાં જે એનો પહેલો પ્રયોગ હતો એ એટલે કે પીળા રંગ અને સફેદ આંખો અને જે છે એ બદામી રંગ અને લાલ આંખો બરાબર આ બંને માટેના જે જનીનો હતા વાય અને ડબલ્યુ આ બંને એકબીજાની નજીક છે એકબીજાની નજીક ગોઠવાયેલા છે રંગસૂત્ર ઉપર એક્સ રંગસૂત્ર ઉપર એટલે એમાં સહલગ્નતા વધારે જોવા મળે છે બરાબર આપણે જોયું હતું કે 98% જેટલી સહલગ્નતા જોવા મળે છે જ્યારે ડબલ્યુ અને એમ ડબલ્યુ એટલે કે સફેદ રંગ અને લાલ રંગ સામે વન્ય જાતિમાં અને એમ એટલે કે લઘુ પંખ અને વન્ય જાતિમાં મોટી પાંખો આ બંને જનીનો એકબીજાથી દૂર ગોઠવાયેલા છે એટલા માટે એમાં સહલગ્નતા ઓછી અને પુનઃસંયોજન વધારે જોવા મળે છે બરાબર ખ્યાલ આવ્યો 62% જેટલી જે છે એ સહલગ્નતા છે અને 37% જે છે એ કરતાં પણ વધારે ટકા જેટલી પુનઃસંયોજન જોવા મળે છે તો ટીએચ મોર્ગનનું કહેવાનું એવું હતું કે જ્યારે જનીનો કારકો જે છે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો ત્યારે એનું અંતર કેટલું છે એના ઉપર જે છે એ સહલગ્નતા અને પુનઃસંયોજનનો આધાર છે પછી એના સ્ટીટવર્ન્ટ નામના વિદ્યાર્થીએ ટીએચ મોર્ગનના વિદ્યાર્થીએ અલગ અલગ લક્ષણોનું તારણ કાઢ્યું કે ભાઈ આ લક્ષણો આટલા પ્રમાણમાં સહલગ્નતા ધરાવે છે આ લક્ષણોમાં આટલી સહલગ્નતા છે એના આધારે એણે જનીન નકશો તૈયાર કર્યો કે જેમાં સહલગ્નતા વધારે હશે તો એ જનીનો જે છે એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હશે જેમાં સહલગ્નતા ઓછી જોવા મળશે પુનઃસંયોજન વધારે હશે એ જનીનો એકબીજા કરતાં દૂર જોવા મળશે આના આધારે એણે જનીનિક નકશો તૈયાર કર્યો જે અત્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ખૂબ ઉપયોગી થાય છે જે આપણે આગળ જે છે એ અભ્યાસ કરવાના છીએ બરાબર તો આ એનું આપણે શોર્ટ જે છે એ માહિતી લીધી ટીએચ મોર્ગનનો પ્રયોગ ખૂબ મહત્વનો છે ખૂબ લાંબો છે પણ જે છે એ સામાન્ય એનું તારણ જો સમજવું હોય તો એટલું આપણે કરી શકીએ કે જ્યારે એક જ રંગસૂત્ર ઉપર બે જનીનો ગોઠવાયેલા હોય તો એકબીજાની નજીક હશે તો સહલગ્નતા વધારે હશે જો એકબીજાથી દૂર હશે તો સહલગ્નતા ઓછી અને પુનઃસંયોજન વધશે બરાબર તો આ એનું મેઇન તારણ જે છે એ જોઈ શકીએ છીએ આજે એક નવા ટોપિકનો અભ્યાસ કરીએ એ છે બહુજનીનિક વારસો પોલીજેનિક ઇનહેરિટન્સ હવે મેન્ડેલેના પ્રયોગમાં આપણે જોયું હતું કે કોઈ પણ લક્ષણનું નિયંત્રણ કરવાવાળા બે જનીનો હોય બરાબર દાખલા તરીકે પુષ્પની જ વાત કરીએ પુષ્પનો રંગ છે બરાબર મેન્ડેલે શું કીધું કે ભાઈ પુષ્પનો રંગ નક્કી કરવા માટેના બે જનીનો છે કયા બે જનીનો છે એક જાંબલી રંગ માટે જવાબદાર જનીન અને બીજું છે સફેદ રંગ માટે જવાબદાર જનીન બરાબર આપણે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ જે છે એ આપણે જોયું હતું બરાબર એનું ઉદાહરણ પણ આપણે લીધું હતું તો મેન્ડેલેનું કહેવાનું એવું હતું કે કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો કારકો કેટલા હોય બે હોય એક જે છે એ જાંબલી રંગ માટે જવાબદાર કારક હોય તો બીજું સફેદ રંગ માટે જવાબદાર કારક હોય જેમ આપણે ઊંચાઈનું લીધું હતું કેપિટલ ટી એ વધુ ઊંચાઈ માટે જવાબદાર કારક છે અને સ્મોલ ટી એ ઓછી ઊંચાઈ માટે જવાબદાર કારક છે મેન્ડેલે બધા જ પ્રયોગોમાં આ રીતે બે કારકોની ચર્ચા કરી બે જનીનોનું કીધું કે ભાઈ કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનોની સંખ્યા કેટલી હોય મેન્ડેલેના અનુસાર બે હોય પણ વ્યવહારિક દુનિયામાં જોવા જઈએ તો આવું જોવા મળતું નથી
દાખલા તરીકે આપણે મેન્ડેલે કીધું હતું કે વટાણામાં બે પ્રકારના છોડ જોવા મળે, કા તો વધુ ઊંચાઈ વાળા હોય અને કા તો ઓછી ઊંચાઈ વાળા હોય, કા તો જાંબલી રંગના પુષ્પો ધરાવતા હોય કા તો સફેદ રંગના પુષ્પો ધરાવતા હોય, બરાબર. આ એના બધા જ બે બે લક્ષણો જે છે એ જોયા, પણ વ્યવહારિક દુનિયામાં એવું જોવા મળતું નથી. દાખલા તરીકે મનુષ્યનું જ ઉદાહરણ લઈએ તો મનુષ્યમાં એવું જોવા નથી મળતું કે બે જ પ્રકારની ઊંચાઈ ધરાવતા મનુષ્ય, ઊંચાઈનું એક એક્ઝામ્પલ લઈએ કે કેટલાક બહુ ઊંચા હોય અને કેટલાક બહુ નીચા હોય, આવું જોવા મળે છે? આવું નથી જોવા મળતું. શું કામ? તો કે કેટલાક વધારે ઊંચા હોય, કેટલાક એના કરતાં થોડાક નીચા હોય, કેટલાક એના કરતાં થોડાક નીચા હોય, કેટલાક એના કરતાં થોડાક નીચા હોય, કેટલાક સાવ નીચા હોય, એટલે કે ઘણી બધી કેટેગરીઓમાં આવે છે. ફિક્સ નથી કે કાં તો વધારે ઊંચા અને કાં તો સાવ નીચા, બરાબર. જેમ આપણે વટાણામાં જોતા હતા એવું, બરાબર. એવું વ્યવહારિક દુનિયામાં છે નહીં. ખાલી એક ઊંચાઈ નહીં, દરેક લક્ષણમાં એવું છે કે ફિક્સ ન કહી શકાય કે આ બે જ બાબતો છે. કોઈના પુષ્પોમાં બે જ વેરાયટી હોય એવું નથી કે ભાઈ જાંબલી અને સફેદ. દાખલા તરીકે ગુલાબનું એક્ઝામ્પલ લ્યો તો ગુલાબમાં એવું છે કે ગુલાબી રંગ અને સફેદ રંગ બે જ ગુલાબ હોય એવું નથી. કેટલાક ગુલાબી રંગના પણ ગુલાબ હોય, કેટલાક લાલ રંગના પણ ગુલાબ હોય, કેટલાક સફેદ રંગના પણ ગુલાબ હોય, કેટલાક શ્યામ ગુલાબી રંગના પણ હોય, બરાબર. અલગ અલગ વેરાયટીઝ ધરાવતા જે છે એ પુષ્પો જોવા મળે છે. એનો મતલબ કે મેન્ડેલેનો નિયમ બધી જગ્યાએ સરખો લાગુ પાડી શકાય નહીં. તો આવું શું કામ થાય છે? એટલે કે કોઈ પણ લક્ષણ માટેના જે છે એ વેરાયટી જ્યારે નિર્માણ થાય, વૈવિધ્ય ત્યાં નિર્માણ થાય, એ કોના લીધે થાય છે? તો કે એ થાય છે બહુજનીનિક વારસોના લીધે. એટલે શું? તો કે આવી જ્યારે અલગ અલગ લક્ષણો જે છે એમાં વિવિધતા જોવા મળે ત્યારે એના માટે જવાબદાર એક કરતાં વધારે જનીન હોય, બરાબર. સોરી, એક તો આપણે કીધું છે, બે તો કીધા છે, બરાબર. બે કરતાં વધારે જનીનો હોય, બે જનીનો તો મેન્ડેલે કીધા છે, બરાબર. પણ સામાન્ય રીતે ત્રણ અથવા તો ત્રણ કરતાં વધારે જનીનો જ્યારે કોઈ એક લક્ષણનું નિયંત્રણ કરતા હોય તો ત્યારે એને આપણે શું કહીએ છીએ? બહુજનીનિક વારસો કહીએ છીએ, બરાબર. એટલે બેથી વધારે જ હોવા જોઈએ, બરાબર. એમાં આપણે ત્રણ પણ લઈ શકીએ અથવા ત્રણથી વધારે, બરાબર. ગમે તેટલા હોઈ શકે, ચાર પણ હોય, પાંચ પણ હોય, દસ પણ હોય, વીસ પણ હોય. તો જ્યારે કોઈ એક લક્ષણના નિયંત્રણ માટે ત્રણ અથવા તો ત્રણથી વધારે અથવા તો આપણે બે કરતાં વધારે પણ કહી શકીએ ડાયરેક્ટ, બરાબર, ત્રણ કે તેથી વધારે જનીનો જવાબદાર હોય ત્યારે એને બહુજનીનિક વારસો, પોલીજેનિક ટ્રેટ, પોલીજેનિક ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. ક્લિયર વ્યાખ્યા સમજાણી બહુજનીનિક વારસોની? કે એક જ લક્ષણના નિયંત્રણ માટે એક કરતાં વધારે, સોરી, બે કરતાં વધારે અથવા તો એવો શબ્દ વાપરી શકીએ ત્રણ અથવા તો ત્રણ કરતાં વધારે જનીનો જવાબદાર હોય ત્યારે આપણે એને બહુજનીનિક વારસો તરીકે ઓળખાવીએ છીએ. પોલીજેનિક ઇનહેરિટન્સ, પોલીજેનિક ટ્રેટ્સ કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ લઈએ એટલે સરળતાથી સમજાઈ જશે. દાખલા તરીકે માનવમાં ચામડીનો રંગ, બરાબર. હવે માનવની જે ચામડીનો રંગ છે એના જનીનોની શોધ કરવાવાળા વૈજ્ઞાનિક હતા ડેવનપોર્ટ, બરાબર. ડેવનપોર્ટ નામના વૈજ્ઞાનિકે માનવમાં ચામડીના રંગ માટે જવાબદાર જનીનોની શોધ કરી. દાખલા તરીકે આપણે ધ્યાનમાં લઈએ કે જો માનવમાં ચામડીના રંગ માટે જવાબદાર જનીનો છે, ત્રણ જનીનો છે, એ, બી અને સી, બરાબર. ડેવનપોર્ટે સંશોધન દરમિયાન જોયું તો જોવા મળ્યું કે માનવમાં ચામડીના રંગ માટે જવાબદાર જનીનો ત્રણ પ્રકારના જોવા મળે છે, એ, બી અને સી. એમાંથી જો કેપિટલ એ એ, કેપિટલ બી બી અને કેપિટલ સી સી જનીનો, ત્રણેય જો પ્રભાવી જનીનો જે છે એ ભેગા થાય તો એનો વધુ ઘેરો રંગ જે છે એ જોવા મળે છે, બરાબર. વધુ ઘેરો રંગ એટલે કે એકદમ કાળા સ્વરતા, આપણે વેસ્ટ ઇન્ડિઝના લોકો જે છે એ જોઈએ છે એવા. એમાં જે છે એ જનીનિક બંધારણ જો આપણે ચેક કરીએ તો કેવું હશે? કેપિટલ એ એ, કેપિટલ બી બી અને કેપિટલ સી સી એ પ્રભાવી છે, બરાબર. જ્યારે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી એ કેવા છે? પ્રચ્છન્ન લક્ષણો છે. જો એ બધા ભેગા થશે એટલે કે સ્મોલ એ એ, સ્મોલ બી બી અથવા તો સ્મોલ સી સી ધરાવતા જે છે એ જનીનો હશે તો એ કેવો રંગ હશે? આછો રંગ, એટલે કે ભૂરિયા આપણે જેને કહીએ, બરાબર, ઇંગ્લેન્ડના ભૂરિયા હોય એકદમ વ્હાઈટ, બરાબર.
તો ચામડીના રંગ માટે જવાબદાર જનીનો કેટલા છે ત્રણ છે એના પ્રભાવી લેવા હોય તો કેપિટલ એ કેપિટલ બી અને કેપિટલ સી પ્રચ્છન્ન લેવા હોય તો સ્મોલ એ સ્મોલ બી અને સ્મોલ સી કેપિટલ એ બધા જ હાજર હશે તો ચામડીનો રંગ કેવો હશે વધારે ઘેરો ઘેરો મતલબ કાળાશ પડતો બરાબર અને જો બધા જ સ્મોલ હાજર હશે તો ચામડીનો રંગ કેવો હશે એકદમ આછો બરાબર એકદમ વ્હાઈટ આપણે જેને કહીએ ભૂરિયા બરાબર તો આ બે તો થયા જ બરાબર મુખ્ય છે પણ બધાય કંઈ આવા હોય કાં તો એકદમ બ્લેક હોય કાં તો એકદમ વ્હાઈટ હોય એવું તો નથી આપણે પોતે જ ઉદાહરણ લઈએ ભારતના લોકો કેવા છે ઘઉં વર્ણા છે એનો મતલબ શું તો કે મિક્સ છે કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી સ્મોલ સી તો આવા લોકો હશે તો એમાં ચામડીનો રંગ કેવો હશે મધ્યમ ઘેરો હશે એટલે કે આપણે જેને ઘઉં વર્ણા કહીએ છીએ બરાબર અડધા જે છે એ જનીનો કેપિટલ છે એટલે કે પ્રભાવી છે અને અડધા જનીનો પ્રચ્છન્ન છે એટલે ચામડીનો રંગ કેવો આવ્યો મધ્યમ પ્રકારનો આવ્યો એવું રીતે ગમે તે મિક્સ થઈ શકે એવું જરૂરી નથી કેપિટલ એ કેપિટલ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ આમ પણ થઈ શકે સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી કેપિટલ સી બરાબર આવું જ્યારે થાય તો ત્યારે આપણે જોવાનું કે ઘેરો છે કે આછો છે એ ટેલી કરવા માટે ટોટલ કેપિટલ કેટલા છે એ યાદ રાખવાનું જો આમાં ટોટલ કેપિટલ પ્રભાવી જે છે એ ત્રણ છે જ્યારે આમાં પ્રભાવી જે છે એ બે જ છે તો આ થોડોક ઘેરો હશે આ એના કરતાં થોડોક આછો હશે અથવા તો આમ હોય એ બીબી કેપિટલ સી તો આ જે છે એ આછો હશે એકદમ સાવ એના કરતાં આ થોડોક વધારે ઘેરો હશે એના કરતાં આ થોડોક વધારે ઘેરો હશે અને આ જે છે એ સૌથી વધારે ઘેરો હશે બરાબર જો જુદી જુદી વેરાયટી તમને હું એક્ઝામ્પલ માટે લઉં સાવ બધાય કરતાં આ જે છે એ આપણને જે છે એ કીધું હોય કે ભાઈ પરીક્ષામાં પૂછ્યું કે આ પાંચ ઉદાહરણ આપ્યા છે આમાંથી ચામડીના ઘેરા રંગના આધારે ચડતા ક્રમમાં ગોઠવો સૌથી આછો હોય એ પહેલાં ગોઠવો તો સૌથી આછો કયો હશે તો કે બધા જ સ્મોલ હોય એ સૌથી આછો પછી એના કરતાં આછો તો કે આમાં ત્રણ કેપિટલ છે અને ત્રણ આ છે એના કરતાં થોડોક ઘેરો સોરી એના કરતાં જે છે એ આ થોડોક ઘેરો છે ત્રણ ત્રણ છે સોરી આ આવશે બરાબર કેમ કે એમાં બે જે છે એ આછા છે તો આ બીજા નંબરે આવશે ત્રીજા નંબરે આ આવશે ચોથા નંબરે આ આવશે અને પાંચમા નંબરે આ આવશે બરાબર ચડતા ક્રમમાં જ્યારે આપણને ગોઠવવામાં કીધું હોય તો પહેલા નંબરે આ આવશે બધા જ જે છે એ સ્મોલ છે પછી આમાં ચાર સ્મોલ છે અને બે કેપિટલ છે એટલે આ બીજા નંબરે આવશે આમાં ત્રણ સ્મોલ છે અને ત્રણ કેપિટલ છે એટલે ત્રીજા નંબરે આ આવશે આમાં ચાર સ્મોલ છે અને બે સ્મોલ છે અને ચાર કેપિટલ છે એટલે ચોથા નંબરે આ આવશે અને પાંચમા નંબરે બધા જ કેપિટલ બરાબર તો કેટલા પ્રમાણમાં સંખ્યા છે ને એના આધારે ચામડીના રંગ જે છે એ ઘેરો અથવા તો આછો હશે આ સૌથી આછો હશે આ જે છે એ એના કરતાં થોડોક અમથો ઘેરો હશે આ એના કરતાં થોડોક ઘેરો હશે આ એના કરતાં ઘેરો હશે અને આ સૌથી ઘેરો રંગ હશે બરાબર તો ચામડીના રંગ માટે જવાબદાર જનીનો જે છે એની સંખ્યાના આધારે નક્કી થાય છે એટલે એને આપણે પોલીજેનિક ટ્રેટ્સ અથવા તો બહુજનીનિક વારસો કહેવામાં આવે છે બહુજનીનિક વારસામાં જનીનોની સાથે સાથે પર્યાવરણીય અસર પણ જોવા મળે છે જો ખાસ ધ્યાનમાં રાખજો એક તો જનીનો તો અસર કરે જ છે ચામડીના રંગ માટે પણ પર્યાવરણીય અસર પણ અસર કરે છે પર્યાવરણીય અસર એટલે કે જે ઉષ્ણકટિબંધમાં વસવાટ કરતા લોકો હશે દાખલા તરીકે વિષુવવૃત્તની આજુબાજુમાં તો એમાં સામાન્ય રીતે રંગ કેવો હશે ઘેરો કાળો રંગ હશે બરાબર જે શીત કટિબંધમાં વસવાટ કરતા હશે દાખલા તરીકે કેનેડા છે યુકે છે બરાબર જે શીત કટિબંધમાં છે તો ત્યાંનો રંગ સામાન્ય રીતે કેવો હશે આછો હશે તો જનીનોની સાથે સાથે પર્યાવરણીય અસર પણ ચામડીના રંગ માટે જે છે એ જોવા મળે છે બરાબર તો એ બહુજનીનિક વારસાનું એક્ઝામ્પલ કહી શકાય બરાબર ત્યાર પછીનો આપણો ટોપિક છે પ્લિયોટ્રોપિક જનીનો એ શું છે એ પણ સમજી લઈએ બહુજનીનિક વારસામાં શું હતું એક લક્ષણના નિયંત્રણ માટે બે કરતાં વધારે જનીનોની હાજરી હોય બરાબર એ બી અને સી ત્રણ જનીનો થયા એક જ લક્ષણ છે ચામડીના રંગ હવે પ્લિયોટ્રોપિક જનીનો એના કરતાં ઉલટું છે એટલે શું એક જ જનીન શું કરે છે એક કરતાં વધારે અસરો ઉત્પન્ન કરે છે એક કરતાં વધારે અસરો ઉત્પન્ન કરે ત્યારે એને જે છે એ પ્લિયોટ્રોપિક જનીનો કહેવાય બરાબર એમાં એક લક્ષણ માટે બે કરતાં વધારે જનીનો હતા જ્યારે આમાં એક જ જનીન હશે
જે એક કરતા વધારે ઇફેક્ટ્સ ઉત્પન્ન કરે છે મેન્ડેલે શું કીધું તો કે એક જનીન એક જ અસર કરે દાખલા તરીકે કેપિટલ ટી જનીન છે તો ઈ શું ઉત્પન્ન કરે છે તો કે ઊંચાઈ માટે જવાબદાર છે ડબલ્યુ છે તો એશેના માટે જવાબદાર છે તો કે એ સફેદ રંગ માટે જવાબદાર છે બરાબર એક જનીન એક જ અસર ઉત્પન્ન કરે છે નોર્મલી આવું જોવા મળતું હોય પણ ક્યારેક એવું જોવા મળે છે કે કેટલાક જનીનો એવા હોય કે જે શું કરે છે એક કરતા વધારે અસરો ઉત્પન્ન કરે છે તો આવા જનીનોને પ્લિયોટ્રોપિક જનીનો કહેવામાં આવે છે અને આવી ઘટનાને પ્લિયોટ્રોપિઝમ કહેવામાં આવે છે બરાબર તો વ્યાખ્યા આપણને પૂછાય તો આપણે જે છે એકદમ સરળતાથી લખી શકીએ કે પ્લિયોટ્રોપિક જનીન કોને કહેવાય તો કે જ્યારે એક જ જનીન એક કરતાં વધારે અસરો ઉત્પન્ન કરતું હોય અથવા તો એક કરતાં વધારે અસરો લક્ષણો નિર્માણ કરતું હોય ત્યારે એવા જનીનોને પ્લિયોટ્રોપિક જનીનો કહેવામાં આવે છે પ્લિયોટ્રોપિક જનીનો સામાન્ય રીતે શું અસર કરે છે તો કે સામાન્ય રીતે ચયાપચય પથ ઉપર અસર કરે છે બરાબર આપણે 11મા ધોરણમાં ચય અને અપચયની પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરી ગયો છે ચય એટલે કે સંશ્લેષણ અને અપચય એટલે વિઘટન આપણા શરીરમાં કેટલાક જૈવિક અણુઓનું સંશ્લેષણ થતું હોય અને કેટલાક જૈવિક અણુઓ વિઘટન પામતા હોય આ પ્રક્રિયા સતત ચાલતી હોય આ પ્રક્રિયામાં જો કોઈ અસર કરતા હોય તો એવા જનીનો પ્લિયોટ્રોપિક જનીનો હોય એ ચય અને અપચયની પ્રક્રિયામાં ક્યાંક ઇફેક્ટ ઉત્પન્ન કરતા હોય એક ઉદાહરણ લઈએ એટલે સરળતાથી સમજાઈ જશે દાખલા તરીકે ફિનાઇલ કીટોન યુરિયા આ એક રોગ છે બરાબર માનવમાં જોવા મળતો જે છે એક પ્રકારનો રોગ છે જેનું નામ શું છે ફિનાઇલ કીટોન યુરિયા હવે એક આ રોગ છે બધાને નથી હોતો પણ કેટલાક લોકોને જે છે એ આ ફિનાઇલ કીટોન યુરિયા જે છે એ રોગ થાય છે હવે ફિનાઇલ કીટોન યુરિયા રોગમાં હોય શું તો કે ફિનાઇલ કીટોન યુરિયા રોગમાં એક ઉત્સેચક જવાબદાર છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ આ એક ઉત્સેચક આપણી ચયાપચયની પ્રક્રિયા માટે ખૂબ મહત્વનો ઉત્સેચક છે જેનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ આ ઉત્સેચક ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ કરે છે આપણા શરીરમાં જે ચયાપચયની પ્રક્રિયાઓમાં એક અણુનું બીજા અણુમાં રૂપાંતરણ થતું હોય ને એમાં ફિનાઇલ એલેનિનનું ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરણ થવું જોઈએ આ પ્રક્રિયા કોના દ્વારા થાય ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક દ્વારા થાય હવે કોઈ જનીનિક ખામીના કારણે કોઈ એક એવો જનીન છે જેને આપણે કહીશું દાખલા તરીકે પી બરાબર પ્રચ્છન્ન જનીન છે એ જો બંને પી પી ભેગા થાય સ્મોલ પી પી જનીનો તો શું કરે છે તો કે એ આ ફિનાઇલ એલેનિન ઉત્સેચકને બનવા દેતા નથી એ ઉત્સેચક બનતો નથી એટલે ફિનાઇલ એલેનિન ઉત્સેચક બને નહીં એટલે શું થાય તો કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકની ગેરહાજરીમાં ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ ન થાય એના કારણે શરીરમાં કેટલીક શારીરિક ખામીઓ સર્જે અને એકી સાથે કેટલાય લક્ષણો જે છે એ જોવા મળે દાખલા તરીકે સિમ્પલ એક લઈએ તો કે પહેલું ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ન બને એક ઘટના થઈ બીજી માનસિક મંદતા જોવા મળે બરાબર એટલે કે જેને આ રોગ હોય એ માનસિક રીતે થોડોક મંદ પણ જે છે એ જોવા મળે છે બરાબર તો એ પણ જે છે એ ફિનાઇલ કીટોન યુરિયાનું જે છે એ લક્ષણ જે છે એ જોવા મળે છે બીજા પણ ઘણા બધા જે છે એ ફિનાઇલ કીટોન યુરિયાના લક્ષણો હોય છે બરાબર દાખલા તરીકે માનસિક મંદતા જે છે એક એનું મહત્વનું લક્ષણ જે છે એ જોવા મળે છે આવા જેટલા પણ ફિનાઇલ કીટોન યુરિયાના લક્ષણો હોય એ બધા જ એકી સાથે જે છે એ જોવા મળે છે એનો મતલબ કે એક જ જનીન એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર છે એક તો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકને બનવા પણ નથી દેતો બીજું એ માનસિક મંદતા પણ જે છે એ કરે છે એટલે કે માનસિક વિકાસ એનો ઓછો પણ થાય છે બરાબર તો આ રીતે જે છે એ લક્ષણો જે છે એ જોવા મળે છે ચામડીનો રંગ પણ જે છે એ ઘેરો જે છે એ થતો નથી એના ઉપર પણ અસર કરે છે બરાબર તો એકી સાથે ઘણા બધા લક્ષણો જે છે એના ઉપર અસર કરે છે એટલે આ જનીનને આપણે પ્લિયોટ્રોપિક જનીન કહીએ છીએ પીપી જનીન જે ફિનાઇલ કીટોન યુરિયા રોગ કરે છે બરાબર એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર છે એટલા માટે એને પ્લિયોટ્રોપિક જનીનો કહીએ છીએ બરાબર સમજાઈ ગયું